માં 10,000 થી વધારે લોકોના મોત આ સ્થિતિ કેટલી ગંભીર છે તે સમજી શકાય। ચીનની આપણે વાત કરી રહ્યા છે, ચીનમાં સ્થિતિ કાબુ બહાર છે અને આંકડા છુપાવવાનો પણ એક રીતે ખેલ થઈ રહ્યો છે। ચીને ફરી એકવાર કોરોનાના આંકડા છુપાવવાનું શરૂ કર્યું છે। ચીનની હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં 95% વધારો થયો છે। દર્દીઓની સંખ્યા વધી, ચીનમાં દરરોજ હજારોની સંખ્યામાં મોત થઈ રહ્યા છે। આ ખૂબ જ ગંભીર બાબત છે, આ હકીકત છે। મોટા શહેર અને ગામડાઓમાં મૃતદેહો રાખવાની પણ જગ્યા નથી। અંતિમ સંસ્કાર માટે જે સ્મશાન ગૃહ છે અને તેમાં પણ બીજીનું સૌથી મોટું સ્મશાન ગૃહ વેટિંગ છે, ત્યાં 3-3 દિવસનું વેટિંગ। ચીનમાં બેડ અને દવાઓની પણ ભારોભાર અછત સર્જાઈ છે। આ સ્થિતિ ચીનની છે। કોરોના સંક્રમિત ડોક્ટર્સ અને નર્સ લોકોની સારવાર કરવા મજબૂર બન્યા છે, જેઓ પોતે કોરોનાથી સંક્રમિત છે। આગામી 3 માસમાં ચીનમાં 80 કરોડ લોકો સંક્રમિત થવાની ધારણા વૈજ્ઞાનિકો કહી રહ્યા છે। આગામી 90 દિવસમાં કોરોનાથી 10 લાખથી વધુના મોત થઈ શકે તેવી પણ એક આશંકા છે। અને કોરોનાને કાબૂમાં લેવા જિનપિંગ સરકાર સદંતર નિષ્ફળ લાચાર હોવાનો પણ સૂર દેખાઈ રહ્યો છે। સ્કૂલ કોલેજ બંધ કરી દેવામાં આવી છે। આ ઉપરાંત કેટલીક જગ્યા પર ઓનલાઈન શિક્ષણ ચાલી રહ્યું છે, પણ અનેકો ધંધા રોજગાર પડી ભાગ્યા છે, બંધ કરી દેવામાં આવ્યા છે। અને જે પ્રાઇવેટ એમ્પ્લોયમેન્ટ છે તેની ઉપર પણ ખાસી અસર પડી છે। ચીનમાં કેસ કેમ વધી રહ્યા છે તેની આપણે વાત કરીએ। કારણ કે ઘણા નિયમો હળવા કર્યા, કોરોના મેનેજમેન્ટ ફક્ત આઇસોલેશન સેન્ટરની આસપાસ જ હતું, તેમાં પણ ફેરફાર કોરોનાને ધ્યાનમાં રાખીને આરોગ્ય તંત્ર મજબૂત નહોતું કરવામાં આવ્યું। ચીનમાં ફક્ત 38% લોકોનું જ રસીકરણ થયું છે અને રસીકરણ પર પણ ઘણા પ્રશ્નો છે। વેક્સિનેશનની વિશ્વસનીયતા ઉપર પણ પ્રશ્નો ઉઠ્યા છે। 65 વર્ષથી વધુના ફક્ત 10% લોકોનું જ રસીકરણ થયું છે, આ એક હકીકત છે। લોકોમાં કોરોના સામે લડવાની શક્તિ હવે વિકસિત નથી થઈ શકી, જે રીતે રોગ પ્રતિકારક શક્તિ વધવી જોઈએ તે નથી વધી રહી। વેક્સિનને જોતા અને આ આખી બાહ્ય રચનાને જોતા પણ મહામારી વિશેષજ્ઞ એરિક ફિગલડિંગનો જે ચોંકાવનારો દાવો છે તેની જો વાત કરીએ તો ખૂબ જ ગંભીર બાબત। આગામી વર્ષ ચીનમાં તબાહીની એક નવી શૃંખલા લઈને આવશે। ચીનની 1/2થી વધારે વસ્તી કોરોના સંક્રમિત હશે તેવું આ વૈજ્ઞાનિકનું પણ કહેવું છે, તેમની ભવિષ્યવાણી। નિયંત્રણોમાં છૂટછાટ પછી ચીનમાં કોરોના બેકાબૂ બન્યો। પહેલા સખત લોકડાઉન હતું, તેમાં નિયમો હળવા કર્યા। 90 દિવસમાં ચીનની 60% દુનિયાની 10% વસ્તી સંક્રમિત થઈ જશે। આગામી 90 દિવસની આ ભવિષ્યવાણીને દિવસોમાં નહીં પણ કલાકોમાં કોરોનાના કેસનો રેટ જે છે તે ડબલિંગ થઈ રહ્યો છે, એટલે કેસ બમણા થઈ રહ્યા છે। લાખો લોકોના મોત થવાની પણ આ વિશેષજ્ઞ દ્વારા આશંકા વ્યક્ત કરવામાં આવી છે, જે ચીન સહિત સમગ્ર વિશ્વ માટે ખૂબ જ ચિંતાજનક બાબત। સમગ્ર દુનિયામાં કોરોનાએ ફરી કહેર વર્તાવવાનું શરૂ કર્યું છે। વિશ્વમાં એક જ અઠવાડિયામાં કોરોનાના 36 લાખ કેસ આવ્યા, એટલે કે 7 દિવસમાં દુનિયાના 10,000 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે। 7 દિવસમાં 10,000ના મોત। ચીન સહિત બ્રાઝિલ, આર્જેન્ટિના, જાપાનમાં ઝડપથી કેસ વધી રહ્યા છે। તો આ તમામ બાબતો જે છે વિશ્વમાં કહેર છે। અમેરિકાની વાત કરીએ, 22,578 અત્યારે એક્ટિવ કેસ છે, આ અમેરિકાનો આંકડો। જાપાન બીજા નંબરે 72,297 કેસ। જર્મનીમાં 55,016 કેસ એક્ટિવ છે, કોરોના સામે લડી રહ્યા છે, ઝઝૂમી રહ્યા છે। બ્રાઝિલ 29,589 કેસ। દક્ષિણ કોરિયામાં, સાઉથ કોરિયામાં કે જ્યાં 26,622 કેસ નોંધાયા છે, એક્ટિવ કેસનો આંકડો છે। ફ્રાન્સમાં 8,213, તાઇવાનમાં 10,359 એક દિવસમાં આ કેસ નોંધાયા, રશિયામાં 6,341 કેસ રશિયામાં નોંધાયા છે। તો આ તમામ પરિસ્થિતિ સામે છે। અમેરિકામાં એક દિવસમાં 140 લોકોના મોત થઈ ગયા છે, આ માત્ર એક દિવસનો રિપોર્ટ અમે આપને આપી રહ્યા છે, સ્થિતિ આપી રહ્યા છે। ફ્રાન્સમાં જુઓ 178 લોકોના મોત, કેટલી ગંભીર બાબત। જર્મનીમાં 161 લોકોના કોરોનાને કારણે ડેથ, બ્રાઝિલમાં 140ના મોત, 100થી પણ વધારે। જાપાનમાં અનહદ 180 લોકો મોતને ભેટ્યા અને એ પણ માત્ર એક દિવસમાં, સ્થિતિ તાત્કાલિક સરખી થાય તેમ લાગતું પણ નથી। જાપાનમાં 10,55,000 કેસ છે, 1670 લોકોના મોત થઈ ગયા છે, આ એક અઠવાડિયાનો આંકડો છે। સાઉથ કોરિયામાં
4,61,000 ના કેસ, 335 લોકોના મોત થઈ ગયા. ફ્રાન્સમાં 3,84,000 કેસ આવ્યા, 747 લોકોના મૃત્યુ થયા છે. બ્રાઝિલમાં 2,84,000 કેસ, 973 લોકોના મોત થઈ ગયા છે. અમેરિકામાં 2,72,000 કેસ અને 1,607 લોકોના મોત. જર્મનીમાં 2,23,000 કેસ, 868 લોકોના મૃત્યુ. હોંગકોંગમાં 1,09,000 કેસ, 226 લોકોના મોત થઈ ગયા છે. તાઇવાનમાં 1,07,000 કેસ આવ્યા, 203 લોકોના મોત થયા. સૌથી ચોંકાવનારો આંકડો અમેરિકાનો છે, જે આપણે જોઈ શકીએ, જે 1,600થી વધારેના મોત થયા છે. હવે અમેરિકા એક્શનમાં, ચીન ચિંતામાં છે. સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન સહિતની સંસ્થાઓ દ્વારા સંશોધન કરવામાં આવી રહ્યું છે, કારણ કે નવા નવા વેરિયન્ટ સામે આવી રહ્યા છે. ડેલ્ટા, ઓમિક્રોન જેવા નવા વેરિયન્ટનું પણ સંશોધન થઈ રહ્યું છે. BF.7 વૈજ્ઞાનિકોએ નામ આપ્યું છે, જે ચીનમાં આપણે જોઈ રહ્યા છીએ. નવો વેરિયન્ટ વેક્સિનેટેડ લોકોને પણ સંક્રમિત કરવામાં સક્ષમ છે તેવું પણ એક તારણ છે. નવા વર્ષના પ્રારંભે અમેરિકી વિદેશ પ્રધાનની આગેવાનીમાં ચીન જશે તેમનું પ્રતિનિધિમંડળ. ચીન કોરોનાના પ્રકોપને જલ્દી નિયંત્રણમાં લે તેવી અમેરિકા સલાહ આપશે. ચીનના કારણે સમગ્ર દુનિયાની અર્થવ્યવસ્થાને નુકસાન થયું છે અને આ અર્થવ્યવસ્થા વધારે બગડી પણ શકે. ભારતમાં સાવચેતી જરૂરી છે. વિશ્વમાં વધતા કોરોનાના કેસને જોતા સાવચેતી ખૂબ જ જરૂરી છે. ભારતમાં અત્યારે 3,408 એક્ટિવ કેસ છે. 3,400 કેસ એવા છે જે અત્યારે કોરોના સામે ઝઝૂમી રહ્યા છે. લોકો, મોટાભાગના લોકોએ કોરોનાની રસી લઈ લીધી છે. ઘણા લોકોએ રસીનો બૂસ્ટર ડોઝ પણ લીધો છે, એટલે કે ત્રીજો ડોઝ આપણે બૂસ્ટર ડોઝ કહીએ છીએ. 220 કરોડથી વધુ ડોઝ રસીકરણ તેનું થઈ ચૂક્યું છે, જે એક સારી બાબત કહી શકાય. લોકોમાં કોરોના સામે રોગપ્રતિકારક શક્તિ વિકસિત થઈ ચૂકી છે, પણ તેને હળવાશમાં ન લેવું જોઈએ. નવા નવા વેરિયન્ટ આવી રહ્યા છે, ચિંતાનો વિષય એટલા માટે પણ ઉદ્ભવી રહ્યો છે.